પાઠ્યપુસ્તક ખુલ્લું રાખવું બરાબર. હવે જુઓ એમાં જગ અને મગ, તો આપણે કોઈ બી પ્રવાહી વસ્તુ છે તેને આપણે કઈ રીતે માપન કરી શકીએ, શેમાં માપન થાય, તો મિલીલીટરમાં. બરાબર, તો મિલીલીટર અને લીટરમાં. લીટર એ તેનો પ્રવાહીનો શું છે, મોટો એકમ છે, અને મિલી છે તે તેનો નાનો એકમ કહેવાય છે. હવે જો એક લીટર બરાબર, બધાએ યાદ રાખવાનું છે, એક લીટર બરાબર 1000 મિલીલીટર. મિલીલીટર બરાબર, આ બધાએ યાદ રાખવાનું છે. કોઈ બી પ્રવાહી, પ્રવાહી એટલે કઈ વસ્તુઓ, તો કેરોસીન છે, પેટ્રોલ છે, દૂધ છે, તેલ છે, ડીઝલ, આ બધું શું કહેવાય છે, પ્રવાહી કહેવાય છે. બરાબર, પાણી છે, તો આ બધાને માપન શેમાં થાય છે, તો લીટર અને મિલીલીટરમાં તેનું માપન થાય છે. બરાબર, હવે મિલીલીટરને ટૂંકમાં આપણે શું કહીએ છીએ, તો મિલીલીટરને આપણે મિલી પણ કહીએ છીએ, મિલી કહેવાય. બરાબર, બધા યાદ રાખવાનું છે. હવે ખબર પડી ને કે શેનું શેનું માપન, મિલી ને લીટર નું માપન શેમાં થાય છે, તો પ્રવાહી વસ્તુ, પ્રવાહી એટલે કે મેં તમને સમજાયું, ડીઝલ, પેટ્રોલ એ બધું. બરાબર, હવે જો એમાં એક સરસ વાર્તા છે, જગ અને મગ, એમાં તો તેમાં છે, બન્ની અને બન્નો પોતાની લગ્ન તિથિ ઉજવે છે. તમારી મમ્મીની પણ આવતી હશે ને લગ્ન તિથિ. લગ્ન તિથિ એટલે શું કહેવાય, તમે તો અત્યારે શું કહેતા હશો, મેરેજ એનિવર્સરી. બરાબર ને, હા, તો એ જ રીતે, તો આ બન્ની અને બન્નો છે તે પોતાની લગ્ન તિથિ એટલે કે મેરેજ એનિવર્સરી ઉજવે છે. શું તમને ગયા વર્ષે બન્નીના કુટુંબના લગ્ન યાદ છે? ગયા વર્ષે એટલે કે ત્રીજા ધોરણમાં, જો ત્રીજા ધોરણનું ગણિત ગમ્મતનું પાઠ્યપુસ્તક પાના નંબર 153 ઉપર, બન્ની અને બન્નોએ પોતાના લગ્નના એક વર્ષની ઉજવણી કરવાનું નક્કી કર્યું. તેઓએ કુટુંબીજનોને આમંત્રણ આપ્યું અને ખાસ શું બનાવ્યું તેમના માટે, તો શું બનાવ્યું, મીઠાઈ તરીકે ખીર બનાવી હતી. હવે બન્ની બધા તેને લાંબુ આયુષ્ય માટે આશીર્વાદ, બધા આવ્યા હોય આપણા ઘરે મહેમાન તો પણ શું કરે, આશીર્વાદ આપે, તો આ રીતે બધા આશીર્વાદ આપતા હતા. બરાબર, હવે જો હાથી છે તેમાં અલગ અલગ પ્રાણીઓ છે, તો હાથી છે તે 50 લીટર ઘી પી રહ્યો છે. પછી જીરાફ છે કેટલું લીટર પીવે છે, તો તે 25 લીટર પીવે છે. પછી ખિસકોલી ગાય છે તો ગાય છે તે 15 લીટર, જેવું પ્રાણી તેવું તે ખીર પીવે છે. તો ખિસકોલી આવે છે અને કહે છે, હું 1 લીટર પી શકીશ નહીં, મહેરબાની કરીને મને 500 મિલી આપો. હવે 500 મિલી 1000 નો બીજો ભાગ, 1000 ને આપણે બીજો ભાગ, બરાબર, 1000 ને 2 વડે શું કરવાના છે, ગુણવાના, તો 2 5 10, આ 2 શૂન્ય ક્યાં લઈ જવાની, ઉપર. તો 1000 નો બીજો ભાગ 500 થાય, કેટલો થાય, 500. બરાબર, હવે ગધેડાએ પૂછ્યું, 500 મિલી ખીર શું તે 1 લીટર થી વધારે ન કહેવાય? ન કહેવાય. કેમ? કારણ કે 1000 નો બીજો ભાગ 2 ભાગ કરો એટલે 500 મિલી થાય. બરાબર, શિયાળે જવાબ આવ્યો, અહીં આવ, ગધેડાની જેમ વર્તન ના કર, તમને વાર્તા વાંચશો એટલે ખૂબ જ મજા આવશે.
एक लीटर એટલે 1000 મિલી તેથી 500 મિલી એટલે અડધો લીટર શું કહેવાય અડધો લીટર કે આપણે કહીએ છે ને 500 ગ્રામ દૂધ આપો 500 ગ્રામ ડીઝલ પેટ્રોલ એટલે 1000 નો અડધો ભાગ એટલે કે બીજો ભાગ દેડકો પોતાના 9 મિત્રો સાથે કૂદ્યો અરે અમારે દરેકને માત્ર 100 મિલી જ જોઈશે 100 મિલી એટલે કેટલો ભાગ તો 1000 નો કયો ભાગ કહેવાય 10મો ભાગ 1000 નો 10 10 1000 1000 100 100 ભેગા કરો એટલે કે 1000 થાય બરાબર તો એ જો બરાબર આ રહી ખીર ખીર બિરસતા બિલાડી બોલી 10 ગ્લાસ લીધા દરેકને ગ્લાસમાં કેટલા મિલી કેટલા ખીર મળે તો 100 મિલી મળે 100 100 100 એ રીતે 10 વખત ભેગા કરીએ તો કેટલા થાય 1000 મિલી તો 100 નો 1000 નો 10મો ભાગ ગધેડાએ મુંજાઈને પૂછ્યું 100 મિલી નો એક એવા 10 ગ્લાસ એટલે કેટલું તો 1 લિટર થાય શિયાળે બડાઈ મારવાનો બીજો મોકો મળ્યો તેણે કહ્યું અરે સાવ સરળ છે 10 વખત 100 મિલી એટલે 1000 મિલી બરાબર 1 લિટર બરાબર હવે તેઓ તમે લખો કે 10 ગુણ્યા 100 મિલી એટલે 1000 મિલી આવું બધું બધાએ યાદ રાખવાનું છે બરાબર હવે જો આગળ એટલામાં તીતી ઘોડો બોલ્યો બધા અલગ અલગ પ્રાણીઓ ભેગા થયા હતા કીડીઓએ એક જૂથ આ તરફ કૂચ કરી રહ્યું છે તો કીડીઓ એટલું બધું દૂધ લઈ શકતું એટલી બધી ખીર પી શકતી નથી કારણ કે કેવું છે નાનું છે બિલાડી ઉદાસ થઈને બોલી ખીર તો પૂરી થઈ ગઈ હવે આપણે શું કરીશું હવે શું થયું જુઓ ચિંતા ના કરો કે તે તો કેટલી પીસે 1 મિલી જ તેને તે જોઈશે બરાબર હાથીએ પોતાનો કાન વડે બિલાડીના આંસુ નુસતા કહ્યું હું મારી ખીરમાંથી તેમને ભાગ આપીશ હાથીએ પૂછ્યું તમે બધા થઈને કેટલા છો તો અમે માત્ર 1000 છીએ કીડીઓએ જવાબ આપ્યો 1000 છે એટલે કેટલા મિલી જોઈએ 1-1 મિલી જોઈએ એ લોકોને બરાબર એટલે 1000 મિલી એટલે કે કેટલા થાય 1 લિટર બરાબર દરેક કીડી 1 મિલીલીટર ખીર પીશે 1000 કીડીઓ થશે પીશે 1000 ગુણ્યા 1 મિલી બરાબર 1000 મિલી એટલે કે 1 લિટર બરાબર બધાએ યાદ રાખવાનું છે અરે તેમને પણ 10 દેડકાઓ જેટલી જ ખીર જોઈશે 10 દેડકાઓ કેટલી પી દીધી 1000 મિલી એટલે કે 1 લિટર બધી કીડીઓએ ખીર પી લીધી દરેક ખુશ હતા ગીતો ગાય નૃત્ય પણ કરતા હતા હવે કોને 1 લિટર ખીર જોઈશે જુઓ તમને ખીર ભાવે છે તો અત્યારે સીઝન હવે ગણેશ ચતુર્થી પતે એટલે કઈ આવશે શ્રાદ્ધ શ્રાદ્ધમાં બધા મમ્મી બધા ઘરે શું બનાવે છે ખીર બનાવે તો અમુકને ભાવતી હોય છે ને અમુકને ભાવતી નથી હોતી તો તમને ખીર ભાવે છે તો કે હા મને તો ખૂબ જ ભાવે એમ તમને પણ ભાવતી હશે તમે તેને ઘરમાં શું કહો છો કોઈ દૂધપાક કહે છે ખીર કહે છે એમ અલગ અલગ તમે કેટલી ખીર ખાઈ શકો એક સાથે તમે 1 લિટર પી શકો ના એટલું બધું આપણે ખીર પી શકતા નથી મને લાગે છે હું 1 લિટર પી શકીશ હું 400 મિલી પી શકીશ જે ચિત્ર આપેલું છે તે તમે ચોપડીમાં જોઈ શકો છો આ રીતે ચિત્ર આપેલા છે બરાબર તો બંને જણા વાતો કરે છે ગધેડો જુદી જુદી રીતે 1 લિટર કરવાનો પ્રયત્ન કરે છે જો આવી રીતે કોષ્ટક આપેલું છે તેણે આપણે ખાલી ખાલી જગ્યા છે તેમાં 1 લિટર બનાવવાનો પ્રયત્ન કરવાનો છે તો જુઓ 1 લિટર ઉપર છે 250 તો એમાં શું લખવાનું 350 + 400 એટલે બધું થઈને શું થાય 1 લિટર પછી આડું છે ત્યાં 200 + 800 એટલે 1 લિટર પછી આમ છે ત્રાસમાં તો ત્યાં 400 + 600 એટલે કેટલા થાય 1 લિટર પછી છે 300 + 300 + 400 એટલે પણ કેટલા થાય 1 લિટર થાય પછી છે 300 + 300 + 300 એટલે કેટલા થાય 900 + 100 એટલે કે 1 લિટર થાય બરાબર હવે આજુબાજુ જુઓ હવે જુઓ ચિત્રો અંદર આપેલા છે અલગ અલગ વસ્તુના છે જુઓ પેકેટ છે તો દૂધ એ મિલી અને લિટરમાં એમ સેમા સેમા મપાય છે તો દૂધ છે 500 મિલીમાં પણ લેવાય છે બરાબર હવે પાણી છે તે 1 લિટર કોલ્ડ ડ્રિંક છે તે પણ 1 લિટર પછી ડિયોડ્રન્ટ
આવે છે લગાવવાનું, તેને 150 મિલીની બોટલ આવે છે એમ એવી. પછી કપ સિરપની બોટલ આવે છે દવાની, તો પણ તે કેટલા મિલીની આવે? 100 મિલીની આશરે આવે. પછી ટમેટો કેચઅપ, તો બધા ખાતા હશો, ખાતા હશો ને ઘરમાં, હા, તો તે 200 મિલીની આસપાસ આવે છે. હવે મારી લીટરની બોટલ, તમે 1 લીટર પાણીની બોટલ જોઈ છે? 1 લીટરની પાણીની બોટલ જોઈ હશે આપણા ઘરમાં હોય ને, 1 લીટર પાણીની બોટલ. હા, તો પછી 1 લીટર પાણીની બોટલ જોઈ છે? તો કે હા, મેં 1 લીટર પાણીની બોટલ જોઈ છે, બરાબર. હવે જુઓ, તપાસો અને તમારું અનુમાન કરો. બોટલો અંદર લખેલું છે, કોષ્ટક છે, બરાબર. એ કોષ્ટકમાં અલગ અલગ લખવાનું છે આપણે. તો જુઓ, બોટલ 1 તો 100 મિલી 10 વાર, અને માપન તો એ 10 વાર, એ રીતે આશરે આપણે લખવાનું છે. હવે તેની નાની બોટલમાં કેટલું પાણી સમાઈ શકે? તો આશરે 500 મિલી જેટલું પાણી સમાઈ શકે. પછી મેં આ 1 લીટરની બોટલ ભરવા માટે 2 નાની બોટલ, પાણીની બોટલ ખાલી કરી. હવે 1 નાની બોટલમાં, 1 નાની બોટલ કેટલું પાણી સમાઈ શકે છે? તો 500 મિલી. કેટલું? 500 મિલી, બરાબર. તો 2 બોટલમાં, 2 નાની બોટલમાં, બીજી નાની બોટલમાં 500 મિલી, બધું થઈને કેટલું થયું? 1000 મિલી. એટલે કેટલું થાય? તો 1 લીટર. કેટલું થાય? 1 લીટર થાય છે, બરાબર. આવું બધા યાદ રાખવાનું છે. 1000 નો બીજો ભાગ એટલે 500 મિલી. હવે જો, હવે લીલા એમ કહે છે, 1 લીટરની બોટલ ભરવા માટે 5 વખત મારી નાની બોટલ ખાલી કરવી પડે. તો લીલાની બોટલમાં કેટલું પાણી સમાઈ શકે? હવે લીલાની બોટલમાં કેટલું સમાઈ શકે? એને 5 વખત એટલે કે 200 મિલી, બરાબર. તો કેટલો ભાગ કરવાનો છે? 1000 નો પાંચમો ભાગ. કયો ભાગ? પાંચમો ભાગ. તો 1000 ને આપણે શું કરવાનું? 1000 નો પાંચમો ભાગ, 5 દુ 10, બરાબર. કેટલો થયો? 200 થયો. 1000 નો પાંચમો ભાગ, ભાગ બરાબર 200 મિલી, બરાબર. બધાએ ધ્યાન રાખવાનું છે. હવે આગળ છે, જુઓ, રામુની બોટલનું માપ. રામુને 250 મિલીની કોપરેલની ખાલી બોટલ મળી. ચિત્ર જોઈને ચર્ચા કરો કે મોટી બોટલ ભરવા માટે રામુ શું કરશે. તો 250 મિલી મોટી બોટલ માં ભરીને તે તપાસશે, બરાબર. શું કરશે રામુ? 250 મિલીની બોટલ 4 વખત ભરી મોટી બોટલમાં રેડશે, અને દરેક વખતે શું કરશે? તે નિશાની કરશે. તો અંદર બોટલ આપેલી છે, જુઓ, 1 લીટર, 750, 500 મિલી, પછી 250 મિલી, બરાબર. એ બધાનો શું કરવાનો છે? 250, 250, એ બધાનો સરવાળો કરીએ. 4 વખત 250, 250 કરીએ આપણે. 4 વખત 250 મિલી વત્તા 250 મિલી વત્તા 250 મિલી વત્તા 250, બરાબર. તો કેટલા થાય કુલ? 1000 મિલી, એટલે કે 1 લીટર થાય, બરાબર. ચલો હવે આગળ વિચારો ને ચકાસો. આ તો આપણે ખાલી લખવાનું છે કે કેટલા મિલી અનુમાન આપણું. મગ છે, ડોલ, મગ, પ્યાલો, તો મગ છે તે 200 મિલી, અને આપણું અનુમાન કરે તો 250 મિલી. પ્યાલો છે 250 મિલી, પછી આપણું અનુમાન પણ કેટલું થાય? 250 મિલી. નાની ડોલ છે તે 10 લીટર, અને આપણું અનુમાન કરીએ તો આશરે કેટલું થાય? 10 લીટર. મોટી ડોલ છે તે 20 લીટર, અને અનુમાન કરીએ તો પણ 20 લીટર. એ રીતે આપણે લખવાનું છે. હવે અહીંયા આપણો પહેલો ભાગ પૂર્ણ કરીએ છીએ, બરાબર. હવે જુઓ, બીજા ભાગમાં આપણે આગળ સમજાવીશું, તે તમે સમજજો, અને બધા વિડીયો ફરજિયાત જોવાના છે. જય ગણેશ.